जोक्स तमारा अने स्टाइल अमारी आ गुजराती चैनल ने सब्सक्राइब करो। टिडिंग, थैंक यू। શું જોવો છો? આ મોઢા પર 12 વાગી જાય, વાગ્યા જ છે એટલે આ પૈસા બાજે પહેલી તારીખ થઈ, પગારની ડટ્ટી હાથમાં આવી છે, પણ એક રૂપિયાનો એ હરખ મારા મોઢા પર નથી। પૂછો ચમ, ચમ એટલે મંગુ। આ જેમ બિલાડી દૂધની તપેલી જોઈને ચેવી ચકીને બેહરે છે, એમ હું ઘેર છે ને એટલે પગાર આવે છે એમ ચકીને બેહી રહી છે। અને જેમ પગાર જોશે એમ બિલાડી જેમ દૂધ જોવાને ત્રાટકે ને એમ આ પગાર ઉપર ત્રાટકી પડશે, એટલે મારે તો કંકોડો છેલ્લા તો બધું ખાલી જ થઈ જવાનું છે। હવે તમને એમ થશે કે જીતુભાઈ તમે 2-10ની કટકી ચમ નહીં કરી લેતા? કરવા દેતી હશે, કાગડી છે કાગડી। અરે 2 રૂપિયા ભૂલી ચૂકે છો કે આમ તેમ વાપરી નાખું તો પૂછે આચવા ગયા? પણ શું કરે ભાઈ સાહેબ, ઘેર તો જવું જ પડશે ને। આ કહેવતમાં નહીં કીધું ધરતીનો શેડો ઘર, હવે ઘેર જવું પડશે। ભલે ને પગાર જતો હેડો તાણ ઘેર। હેડો વા, તમે આ તમારું બપતર બપતર બધું મૂકો અને પગાર લાવો ને, હેડો જઈએ આપણે। નતો કેતો હું ચો જવાનું છે આપણે? ચાલ આપણે માર્કેટ નહીં જવાનું, આ બધો સામાન લાવવાનો છે। જો મેં આ લિસ્ટે બનાવી દીધી છે બધું સામાન લાવવાની, નવ કાતરિયા ખાઈને ના જોશો। આ મેં કોઈ મારા હલ્લા લાવવાની લિસ્ટ નહીં બનાવી, આ ઘરનો બધો સામાન લાવવાનો છે ને એની લિસ્ટ બનાવી છે। લા ભાઈ, તું આ લિસ્ટ બીસ તારું મિલ દે ચૂલામાં, મને ઠંડુ પોણી પીવડા, મોણો થાકી પાકી ને આવ્યો તો ચા પોણી નું પૂછે કે સીધું લિસ્ટ થમાઈ દે। આને ઠંડુ પોણી તો આપણે બહાર જઈને પીશું, હોટલમાં જઈ। એ હોટલમાં શું કરવા, ગરમો પોણી નહીં તે આપણે આ બહાર જઈશું તે એમ ના માઈશું, બહાર ખાઈ પી ને આવીશું। અને મેં તો છે ને પેલું ટેબલ આવે ને ટેબલ એ બુક કરાવી દીધું છે હોટલમાં જઈ। હે ભૈસાબ, તું આવા ઉધામાં હું કરવા લઉં છું? આ ઘરમાં 2-4 રોટલીઓ ગણીને શાક વગાડીને કરી દીધું હોત તો એટલા પૈસા ના બચતા, ઘરમાં ખાઈ પીને બેહી ના રહેતા આપણે। બસ આ મહિનામાં એક વખત આ બહાર લઈ જવાનું કહું છું તો પેટમાં લારા બળી ગયા તમારા। આ જો આ પેલી કોકલી, એનો વર છે ને અઠવાડિયા ને અઠવાડિયા એને બહાર ખાવા લઈ જાય છે। તે લઈ જાય, એનો હસબન્ડ છે ને એ કંપનીમાં મેનેજર છે, એનો પગાર 1.5 લાખ છે અને આ ચપરાસીના 15,000 પગારમાં પૂરું કરવાનું હોય છે। આ તે 15,000માં બધું આવી જશે એટલે 15,000 પૂરા જ કરી નાખવાના આજને આજ, અને આખો મહિનો ભીખ માંગવાની લોકો પાસે મારે? આ પૈસા આજ વાપરે કાલ વાપરે હું ફરક પડે છે? તને આખો દાડો પૈસા પૈસા કર કર કરો છો તે પૈસા પૈસા કરવું પડે, કમાતા જોર મને પડે છે તને નહીં, તાર તો ઘરમાં બેઠે બેઠે ઓયા કરવા છે। વ્યાજ ની ભરવું પડે મારે, 400 રૂપિયા નહીં વધે। હું નતો કહેતો કાગડી છે કાગડી, 100 રૂપિયા મારી પાસે રહે એ એને ખબર પડી જાય, કરવું તો કરવું શું ભૈસાબ? આ દર મહિને પગાર થાય ને હું ઠનઠન ગોપાલ થઈ જાઉં છું, હવે કાલ સવારથી પાછા ઉછીના પાછીના ખોરવા પડશે। તો મારી પાસે હોય તો આલજો વ્યાજે, ટકો દોઢ ટકવા જ દે, આટલો વ્યાજ ભરું છું તો બીજું થોડું વધારાનું। પણ ખરેખર ઓની કંઈક દવા ખોરવી પડશે મારે, કઈક ઈલાજ ઓનો કરવો પડશે, આ તો હું અમો નમો ગોળો થઈ જાય કો તો હું બીમાર થઈ જાય। 15 દાડાથી પેશન્ટ આવતો નહીં, જાતે પ્રેક્ટિસ તો ભૂલી ના જવાય, મારું એટલું સંભળે બાકી તો કઈ સંભળ આવે છે। હા મોડું ભરું કરો, એ ડૉક્ટર સાહેબ મારે મોઢું પોરું કરવાની શું જરૂર છે? ઇન્જેક્શન આપવા દે ભાઈ સાહેબ, ડૉક્ટર સાહેબ ઇન્જેક્શન મને શું કરવા આલો છો? મિસ્ટર, આ ઇન્જેક્શન હું આપીશ ને એટલે તમે શાંત ચિત્તથી તમારો પ્રોબ્લેમ મને કહી શકશો હે? અરે ડૉક્ટર સાહેબ, મારું ચિત્તે શાંત છે અને હું પોતે ખુદ શાંત છું, પેશન્ટ હું નથી। તો પેશન્ટને હાજર કરો, પેશન્ટ આવી શકે એમ નથી। ઓ માય ગોડ, તો સિરિયસ વિઝિટ કરવી પડશે ને આપણે?
એટલું બધું કોઈ સિરિયસ નથી, વિઝિટ મારવાની જરૂર નથી. પેશન્ટ આવી શકે એમ નથી. હા તો એક કામ કરો, ફોટો બતાવો. ફોટો? તમારે શું કરવું? પેશન્ટને જોયા વગર સારવાર કેવી રીતે થશે મિસ્ટર? પોઈન્ટ. હા પેશન્ટ તો સારા છે. હે, એટલે ફોટા પરથી લાગે છે કે પેશન્ટ તંદુરસ્ત છે, સારા છે એમ. હવે તમે જણાવો કે પેશન્ટને પ્રોબ્લેમ શું છે? અરે સાહેબ, પ્રોબ્લેમ તો મને વધારે છે. જો પાછા તમે એમ કહો છો મિસ્ટર કે પેશન્ટ એ છે, અને એમ કહો છો કે પ્રોબ્લેમ મને છે. જે સાહેબ, તમારી સમજવામાં ભૂલ થાય છે. પેશન્ટને પ્રોબ્લેમ છે, પણ પેશન્ટ થકી મને વધારે પ્રોબ્લેમ છે એમ કહેવા માંગુ છું. તો મિસ્ટર મને એ જણાવો કે મારે ટ્રીટમેન્ટ કોની કરવાની છે, પેશન્ટની કે તમારી? અરે સાહેબ, તમારે મારા પ્રોબ્લેમની સારવાર કરવાની છે. જો મિત્ર, તમારી જાણ ખાતર જણાવી દઉં કે હું પેશન્ટની સારવાર કરું છું, પ્રોબ્લેમની નહીં. પણ પહેલી વખત તમારો કેસ એવો આવ્યો છે કે મારે પેટ ખાતર તમારા પ્રોબ્લેમની સારવાર કરવી પડશે. હવે મને એ જણાવો કે પ્રોબ્લેમ શું છે? સાહેબ, પ્રોબ્લેમ એ છે કે જેવો પગાર લઈને ઘેર જઉં ને, એટલે ખેતરમાં જેમ પેલો તીડ તૂટી પડે ને, એમ પગાર ઉપર મારું ભૈરું તૂટી પડે છે સાહેબ. અરે પગાર જો સુધી હાથમાં લઉં તો સુધી જ હું રાજીનો રેડવ છું. જેવો પગાર ઘેર લઈને જઉં છું ને, તો હું જ પણ પંજુએ ભારતો નથી. અરે બીજા દાડા હવારથી તો મારા આડોશી પાડોશી દોસ્તારો પાસેથી ઉછીના પાછીના કરી નાખું, મહિનો ગુજરાન કરવું પડે સાહેબ. મારો પ્રોબ્લેમ આ સાહેબ. એ તો રહેવાનું. એ ફાફડાનો શોખ ખરો? અરે સાહેબ, મંગાવો મંગાવો. અહીં તમે મેલો ને 2 કિલો, તો એક જ પલોડીએ તો હું સાફ સફાટ છટ કરી નાખું એને. બોલાવો મંગાવો સમજી. એ તો લાગે જ છે, પણ હું તમારી વાત નથી કરતો, તો પેશન્ટની વાત કરું છું. અચ્છા, એ તો મારા કરતા 10 ગણો શોખ છે. અરે તમે મેલો ને 5 કિલો, અને એમાંથી તમે એક જ ફાફડો આમ ખો ને, એ પહેલાં તો એ ઓઈયા કરી જીવે 5 કિલો ફાફડા ચટણી ને મરચા વગર. તો પ્રોબ્લેમ સોલ્વ. ચમનો મિસ્ટર, તમારા પગારની સાથે સાથે તમારે 100 ગ્રામ ફાફડા લઈ જવાના ઘરે. ઓ સાહેબ, હું ડોક્ટર પાસે આવ્યો છું, પેલા કોઈ બાબા પાસે નહીં આવ્યો કે ભાઈ ફાફડા ખોસો કે જલેબી ખોસો કે મરચો ખોસો, એવું નોયા. મિસ્ટર, હું બાબાની ડોક્ટર જ છું. અચ્છા, તમારે પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું છે કે નહીં? ના, લાવવું છે ને. હા તો કહો પછી શું કરવાનું. તો સાંભળો, 100 ગ્રામ ફાફડા લઈ જવાના અને ચપટી હિંગ લઈ જવાની. સોલ્યુશન આપું છું. અચ્છા, એટલે મારે ફાફડા ઉપર ચપટી હિંગ ખવડાવી દે તો પ્રોબ્લેમ નું સોલ્વ થઈ જશે? હા બિલકુલ થઈ જશે. આ જબરું આવ્યું, ફાફડા ને ચપટી હિંગ. હાર તો હું જરા કરી જોઉં ઘેર. લાવ તો એકવાર ફરી ફોટો બતાવજો. અચ્છા, હે ચમ, એક વખતમાં પેટ નથી પેરાયું? મિત્ર, એવું નથી. હા, ક્વોન્ટિટી માટે. અચ્છા, કે પેશન્ટને 100 ગ્રામ ફાફડાનું કહું કે 200 ગ્રામ ફાફડાનું? અચ્છા અચ્છા, હા એ વસ્તુ બરાબર છે. હાલ્યા, પેશન્ટ તો સારા છે, રાખવા છે હોય કમ્પાઉન્ડર તરીકે. હે, હાલ તો કોઈ એવી જરૂર નથી. હા, તો આ ફોટો જોઈને હું નક્કી કર્યું કેટલા હાલવા પડશે મને. હા, 100 ગ્રામ ફાફડા બરોબર છે. બરોબર છે ને? હા હા, તો હું ઘેર જઈને ખવડાવી જાઉં. અને મિસ્ટર, હાજી, ફી હા હા, કેટલી આપવાની? 200 રૂપિયા. લો સાહેબ, 200 રૂપિયા. બાકી ટેબલ તમારા પેશન્ટ કરતા મોટું છે હો સાહેબ. ઓપરેશન બોપરેશન આની પર ઠોકી બેહાડતા હશો ને મિસ્ટર? આ 2-in-1 છે. અચ્છા, જ્યારે પેશન્ટ ના હોય ત્યારે આરામ કરવા માટે ચાલે. અચ્છા અચ્છા, પણ મને એવું લાગે છે કે આરામ કરવા માટે જ વધારે ચાલતું હોય છે. હું જઉં સાહેબ. બાકી પેશન્ટ સારા છે.
કશું કરતો નહીં વડી, હું તને પગારે આલું છું અને ઉપરથી બોનસે આલું છું. પણ આ તો શું થયું, મારે તને એક સરપ્રાઈઝ આપી હતી, તે આખી મારી સરપ્રાઈઝ બગાડી નાખી. જા, શું સરપ્રાઈઝ આપી હતી? એમ આંખો બંધ કર. ડેન ટેન ખલો અરે ગોડી પગાર થયો ને એટલે રિકુશી પહેલા તો મેં ખાઈ લીધા, પછી પણ તું લાઈક મંગુનાઈ લઈ જવું. અરે અરે પણ મેં ફૂલ ખાઈ લીધા છે ફાફડા. ખુલી દુકાન ચપટી આપડે ફાફડા ની. પોળી પોળી પીવું છે અસર થઈ. મારા બધું વિચાર કરું છું કે આ અસર ફાફડાની છે કે ઈંખની, જેની હોય એની. બાકી અસર તો થઈ ને. શું ગટર પટર ચકડી ભમેડી થાય છે. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. બિંદાસ. ઓકે, તો તો કોઈ વાંધો નહીં. મંગુ, પગાર આવ્યો હે, વાપરવા જઈએ. કોઈ પગાર મળ્યા નહીં, વાપરવું કીધે. હજુ કહું છું છેલ્લી વાર, પગાર આવ્યો છે હેડ, વાપરવા દઉં હોય તો પછી કેથી ના પગાર વાપરાઈ ગયો હે. હું નહીં ધોઈને તૈયાર થઈ ગયો. 45 કલાક વીતી ગયા તોય હજુ મંગુ ઉઠી નથી, એટલે કે ઊંઘમાં છે. મારા બેટો આમ જોવા જાઉં ને તો મને થોડી ફિકર તો થાય છે, ગમે તેમ મારી ધર્મપત્ની ભાઈ. પણ એક બાજુ આમ થોડું સમજા તો અંદર ફટાકડા ફૂટે છે હરખના, ચમ પગારની ડટ્ટી હજુ હસવાઈ રહી છે. Oh.
આઈ ગઈ તું? આ તમે ઓય બેઠા છો. હા આ તો હું તો છું, ખબર નહીં કેટલું ઊંઘી. આ લાવો એનો પગાર આલો. ચમ એ પરમદાન મે તને પગાર ના આલ્યો? ભૂલી જઈ તું એ. હા તમે મારો પગાર આલ્યો તો. હા માર ખિસ્સામાંથી તે કાઢ લીધેલો પગાર. હા પણ મને યાદ ચમ નહીં કશું. એ ભૂલી જા ભાઈ, પછી હું નહીં ભૂલી જતો એમ. તમે હું ભૂલી જાઓ છો? આ પગાર આલ્યો એમ એમ ભૂલી જાઉં છું ને. તે હવે ચાણે પગાર થશે? આવતા મહિને. આવતો મહિનો ચાર આવશે. આવતા મહિને જા નહીં ધન તૈયાર વૈયાર થા. બહુ થયું હવે તું હુઈ રહી હુઈ રહી ને આટલી બધી ઊંઘ લઉં છું ખબર નહીં પડતી. કે વહેલા ઉઠીએ, નાસ્તો પાણી કંઈક કરીએ એમ. જા નહીં ધો કાંઈ. હા સારું છે, એને કશું થયું નથી. ડટ્ટીએ બચી જઈ, કોમે થઈ ગયું. ડૉક્ટરનો આભાર વ્યક્ત કરવા તો જવું પડશે. હેડો પાન ઉઠો ઉઠો ડોક્ટર સાહેબ ઉઠો. હવે ઉગવાના દાડા જતા રહ્યા, જાગવાના દાડા આયા. હવે તો તમારી માટે આરામ હરામ થઈ ગયો છે હરામ. હવે તો તમારું આ ડોક્ટરનું આખું દવાખાનું બદલાઈ જશે, ચાદર બદલાઈ જશે, ટેબલ બદલાઈ જશે, અને આખું ને આખું આખું હોસ્પિટલ મોટું થઈ જશે. હાથે હાથે તમારું બિસ્કુટે બદલાઈ જશે. કેમ એવું તો શું થયું? શું સાહેબ તમે તો ચમત્કાર કર્યો એમ કે ભાઈ. અરે મારા બેટું બે ફાફડા ઉપર થોડી ચપટી કી ઈંગ નાખીને એમ કરીને જેવી ખાધી ને એણે, તે આખા ઘરમાં તો થોડા પેલું ગોડું ફરતું એમ ફર્યા કર્યું. ચક્કર વક્કર દિમાગ થઈ ગયું. અહીંથી તો બે હે તો થી અહીં બે હે, ઘડીકમાં ખાટલા પણ આરોટે, ઘડીકમાં બેહોશ થઈ જાય ને હોઈ જાય. અને હું જગાડીને એમ કહું ને ઉઠ પગાર આવી ગયો હેડ, શોપિંગ કરવા જઈએ. હોપ રે બીજા બાપનું. અને જીવતી લાશ ફરતી હોય ને એમ બાપા ઘરમાં ફરતી હતી. પછી બે દાડે બોનવા આવે ને પછી મને પૂછે પાછી પગારનું હું છું, તો કહું બકા તો પગારની વાર છે. અને આખો મહિનો પગાર અહીંયા છીન ગદવા હું વેલી રાખ્યો છે બાપુ. બાકી કેવું પડે ડોક્ટર સાહેબ, વાહ વાહ. પણ મારે બધી એક વાત સમજણ ના પડી ડોક્ટર સાહેબ. શું? આ તમને ચોથી ખબર કે ઈંગ અને ફાફડા ખવડાવવાથી આવી અસર મંગુને થશે એમ? પોઈન્ટ જો મિસ્ટર. હા આ બીમારીને થાયરોઇડિન નામની બીમારી કહેવાય. અને આ બીમારી જેને હોય એ પેશન્ટ માટે હિંગ બહુ હાનિકારક હોય. અચ્છા અચ્છા, હિંગ હાનિ. પણ સાહેબ તમને ચોથી ખબર કે મંગુને થાયરોઇડિન નામની બીમારી છે? પોઈન્ટ ફોટો જોઈને. અચ્છા પણ સાહેબ ફોટો જોઈને તમને ખબર પડી જાય કે આ મોણસને આ બીમારી છે એમ? પોઈન્ટ સાહેબ તમે પોઈન્ટો બહુ કાઢો છો, જે પોઈન્ટો એ કહો. હા ફોટો જોઈને ખબર પડી એવું નથી. હા તો પણ ફોટો જોઈને એ ખબર પડી કે આ તો મંગુ. તમે ઓળખો છો મારા વાઈફને? હા, કારણ કે જ્યારે તમારા લગ્ન થયા એ પહેલો મંગુની સગાઈ મારી સાથે થયેલી. હા, અને ત્યારે મને ખબર પડી હતી કે મંગુને થાયરોઇડિન નામની બીમારી છે. તો એનો પછી તમારે દવા ના કરાવી દેવી જોઈએ? હવે મને થયું કંઈ ઘરે ઘેંટ બાંધું અને આની દવા કરાવું કે પછી પેશન્ટોને જોઉં, એટલા માટે પછી મંગુને જતી કરી અને બીજે લગ્ન કરી લીધા. બરાબર બરાબર, વાહ વાહ. ભણ્યા પણ ગણ્યા નહીં, તમારા જેવા ડૉક્ટર જેવી કક્ષાના માણસોનો જો આવા વિચાર હોય તો સામાન્ય માણસનું શું થાય? તમને ઘરામાં ઘંટ લાગે છે સ્ત્રી જાત? હે અરે એ ઘરામાં ઘંટ નથી, એ તો મારા ઘરની લક્ષ્મી છે લક્ષ્મી. તમને ખબર ના હોય તો કહી દઉં કે આ જે મંગુ છે ને એ મારા જીવનના રથનું એક પૈડું છે. અને એ પૈડું એવું છે ને કે ફૂલ હવા ભરેલું ચાણે પંચર ના થાય, રમ રમાઈને દોટ મારીને દોડે એવું. અને એને બાજુવાળું પૈડું તો પંચર પડ્યું હોય ને તો એને ધમ ધોકારીને ઢહેડીને લઈ જાય, એ નોમનું પૈડું છે મારી મંગુ. સમજ્યા? ભલે એ તો તમારા વિચારો એવા છે, બાકી મારા વિચારે મારી મંગુ એટલે મારા ઘરની લક્ષ્મી છે લક્ષ્મી. ગમ્યું ગમ્યું તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. અને મંગુ મંગુ એ તો મારા ઘરની લક્ષ્મી છે. અરે એકથી મોડીને કરોડો સુધીનો ખર્ચો થશે ને, પણ હું એની દવા કરાયા વગર નહીં રહું. ડૉક્ટર સાહેબ આ બીમારીનો કોઈ ઈલાજ ખરો? હા સામાન્ય છે, અઠવાડિયામાં થઈ જાય. તો આજથી જ ચાલુ કરી દો અને આજની તમારી ફી એક ગણી નહીં પણ ડબલ ગણી આપીશ હું તમને. એ કેમ? કેમ કેમ કે મંગુને તમે છે ને
મારા માટે છોડી. આપ તમારી ફી અને મારા તરફથી બક્ષીસ સમજો. આવજો. પોઈન્ટ